नमस्ते बाल दोस्तों, विषय हिंदी, कक्षा 4, पाठ 20, पानी। आज हम पानी के बारे में जानेंगे। पानी એટલે પાણી। तो पहला આપણે શબ્દાર્થ જોઈએ। प्यास એટલે तरस, बर्तन એટલે वासन, पौधा એટલે छोड़, सचमुच એટલે खरेखर, बर्बाद करना, वेड़फी नाखवू अथवा बगाड़वू, आंगन એટલે આંગણું, खाना पकाना એટલે રાંધવું। ત્યાર પછી આપણે પાણી પાટની વિશે જોશું। પાણી 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 આપણે તેની સાથે હિન્દીની સાથે ગુજરાતીમાં ભાષાંતર કરીએ। પાણી 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 ન હો તો હમ પ્યાસે મર જાય, પાણી ન હોય તો આપણે તરસથી મરી જઈએ। પીને કે લિયે પાણી ચાહીએ, पीवा माटे पानी जोईए। खाना पकाने के लिए पानी चाहिए, रसोई बनावा माटे पानी जोईए। नहाने के लिए पानी चाहिए, नहावा माटे पण पानी जोईए। कपड़े धोने और बर्तन साफ करने के लिए पानी चाहिए, कपड़ा धोवा अने वासण साफ करवा माटे पण पानी जोईए। घर आंगन की सफाई के लिए पानी चाहिए, घर आंगणानी सफाई माटे पण पानी जोईए। पौधों को सींचने के लिए पानी चाहिए, छोड़वाओने पानी जोईए, सींचवा माटे એટલે કે છોડવાઓને પાણી પાવા માટે પણ પાણી જોઈએ। પાણી નહીં તો કુછ ભી નહીં, જો પાણી ન હોય તો કંઈ પણ નથી, એટલે બધા કામમાં અને આપણને તરસ છીપાવવામાં પણ પાણી જોઈએ। પાણી વગર આપણે કંઈ કામ કરી શકીએ નહીં, તેથી પાણી અમૂલ્ય ચીજ છે, એટલે કે કિંમતી વસ્તુ છે। એટલા માટે જ કહેવામાં આવે છે કે પાણી નહીં તો કુછ ભી નહીં, એટલે કે પાણી નહીં તો કંઈ પણ નથી। સચમુચ પાણી બડી કિંમતી વસ્તુ હે, ખરેખર પાણી ખૂબ જ કિંમતી વસ્તુ છે, તેનો આપણે બને તેટલો એનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ, બગાડવું જોઈએ નહીં। ઇસલિયે પાણી બરબાદ નહીં કરના ચાહીએ, એટલા માટે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં। પાણી છે એ કિંમતી વસ્તુ છે। તો આજે આપણને આ પાઠમાં પાણી વિશે સમજાવ્યું છે। ત્યાર પછી છે સ્વાધ્યાય। શબ્દ ઓર ઉસકે ગુજરાતી અર્થ કી જોડિયા મિલે, એટલે અહીંયા જોડકું કરવાનું છે। તો બડા તો મોટું, નહાના એટલે નાહવું, બર્તન એટલે વાસણ, આંગન એટલે આંગણું, પોદા એટલે છોડ। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગુજરાતી શબ્દની સામે હિન્દી શબ્દ લખો। પાણી એટલે પાણી, છોડ એટલે પોદા, તરસ એટલે પ્યાસ, ચીજ એટલે ચીજ, વાસણ એટલે બર્તન, નાહવું એટલે નહાના। ત્યાર પછી છે કે ચિત્રની નીચે તમારે સાચું નામ લખવાનું છે। તો પહેલું ચિત્ર કૂવા, બીજું ચિત્ર નદી, ત્રીજું ચિત્ર સાગર, ચોથું ચિત્ર ઝરણા, પાંચમું ચિત્ર વરસાદ, છઠ્ઠું ચિત્ર તાલાબ। આવી રીતે અહીંયા આપણે પાઠ 20 પાણી વિશે જોયો। તો બાલ દોસ્તો, આજ હમને પાઠ 20 કે બારે મેં જાના, અગલે વિડીયો મેં હમ પાઠ 21 દેખેંગે। તબ તક કે લિયે જય હિન્દ જય ભારત।